ગુજરાતમાંથી ઘોરાડ લુપ્ત થવાની આરે. કચ્છ અભયારણ્યમાં વધુ એક ઘોરાડનું મોત. માત્ર 4 ઘોરાડ માદા જ બચી છે અભયારણ્યમાં. આ એ જ ઘોરાડ પક્ષી છે જે કચ્છમાં ભાગ્યે જ જોવા મળે છે, જે હવે લુપ્ત થવાની આરે પહોંચી ગયું છે. કારણ કે કચ્છના એકમાત્ર ઘોરાડ અભયારણ્યમાં હવે માત્ર 4 ઘોરાડ જ બચ્યા છે. આજે વધુ એક ઘોરાડનું મોત થયું છે. બીજી તરફ તેની વસ્તી વધવાની કોઈ શક્યતા નથી, કારણ કે અભયારણ્યમાં એક પણ નર ઘોરાડ હાલ જીવિત નથી, જે વન વિભાગ માટે અને ગુજરાત માટે ચિંતાજનક મુદ્દો બની ચૂક્યું છે. ત્યારે વીટીવી આ ગંભીર મુદ્દાને જનતા સુધી અને ઉંઘતી સરકાર સુધી પહોંચાડવા માટે જખૌ અને બુડિયા વચ્ચે આવેલા ઘોરાડ અભયારણ્ય સુધી દોડી ગયું અને વન વિભાગના અધિકારીઓ સાથે આ ગંભીર મુદ્દે ચર્ચા કરી. હાલમાં આપણે જોવા જઈએ તો કચ્છમાં જે પોપ્યુલેશન જોવા મળે છે એ મોટાભાગે માદા બસ્ટાર્ડ છે. આના માટે આપણી પાસે એક નર હતો, પણ એ નર અહીંથી ગમે ત્યાં જતો રહ્યો છે. એનું સંશોધન પણ આપણે કર્યું, પણ હજી સુધી એ અહીંયા ઉપલબ્ધ થઈ શકેલ નથી. આના માટે બસ્ટાર્ડ સંરક્ષણ માટે આપણે જો એની વસ્તી વધારવી હોય તો નરની જરૂરિયાત છે જ. તો આ બાબતે ઉચ્ચ અધિકારીઓ તરફથી અને સરકારશ્રી તરફથી બસ્ટાર્ડ નર લાવવા માટેની કાર્યવાહી ચાલુમાં છે. વન અધિકારીના જણાવ્યા પ્રમાણે મૃત્યુ પામેલી માદા 4 વર્ષની હતી, જેને 2017માં રેડિયો કોલર ટેગ લગાવવામાં આવ્યું હતું. આ ઘોરાડ માદાએ કાચિંડો ખાધો હતો, જે તેના ગળામાં ફસાઈ જતા તેનું મોત થયું છે. જોકે આ પહેલા પણ 2014માં અને 2017માં સુઝલોની 33 કેવી વીજ લાઇનમાં અથડાવાથી 2 ઘોરાડના મોત થયા હતા. જે બાદ આ ત્રીજી માદાનું મોત થયું છે, જેને રેડિયો કોલર ટેગ લગાવવામાં આવ્યું હતું. જોકે અહીં આપને એ પણ જણાવી દઈએ કે ભારતમાં માત્ર કચ્છ અને રાજસ્થાનમાં જ ઘોરાડ જોવા મળે છે. 2007માં કચ્છમાં 48 ઘોરાડ બચ્યા હતા. તેની સંખ્યા વન વિભાગની લાપરવાહીના કારણે આજે 4 થઈ ગઈ છે. હાલ વૈશ્વિક લેવલે પણ ઘોરાડની વસ્તી માત્ર 150 જેટલી જ બચી છે, જે સૌ કોઈ માટે ચિંતાનો વિષય છે. ત્યારે સવાલ એવો થતો હશે કે શું ઘોરાડની ઘટતી સંખ્યાને રોકી તેની વસ્તી વધારવા માટે કાંઈ ન થઈ શકે? તો જરા પક્ષીવિદ શું કહે છે તે પણ સાંભળો. જે ડીએનપી ડેઝર્ટ નેશનલ પાર્ક જેસલમેર છે, ત્યાં મેલની પોપ્યુલેશન સારી છે, પણ હકીકત એ છે કે હજી સુધી એના પર કોઈ નક્કર એક્શન નથી લેવાના અને કોઈ એવા કરાર પણ નથી કે ત્યાં આવશે. મહત્વનો મુદ્દો એ છે કે આ બધું જ જે સેન્ટ્રલી એક વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દહેરાદૂનની સંસ્થા છે, જે કૃત્રિમ સંવર્ધન કેન્દ્ર રાજસ્થાનમાં જે બન્યું ઘોરાડનું વિશ્વનું પહેલું, એ લોકો થ્રુ બન્યું છે. એ લોકોના વૈજ્ઞાનિકોનો દાવો એવો છે કે જો કચ્છમાં જ્યાં સુધી વીજલાઇન અંડરગ્રાઉન્ડ નહીં થાય ત્યાં સુધી શક્યતા બહુ જ ઓછી છે કે રાજસ્થાન સરકાર ગુજરાતને મેલ બસ્ટાર્ડ આપે. સવાલ અહીં ઘોરાડની વસ્તી વધારવાનો છે, પરંતુ વસ્તી વધારવી કેવી રીતે? કારણ કે અભયારણ્યમાં તો માત્ર 4 માદા ઘોરાડ જ બચી છે, નર ઘોરાડ તો બચ્યા જ નથી. તેવામાં એક જ રસ્તો બચ્યો છે, એટલે કે રાજસ્થાન વન વિભાગ પાસેથી નર ઘોરાડની માંગ. જો રાજસ્થાન વન વિભાગ નર ઘોરાડ આપે તો માદા અને નર વચ્ચે સમાગમ થાય અને તેમની વસ્તી વધી શકે. પરંતુ રાજસ્થાન વન વિભાગે નર ઘોરાડ આપવાની ના પાડી દીધી છે. તેમનું એવું કહેવું છે કે જ્યાં સુધી કચ્છમાં વીજલાઇન અંડરગ્રાઉન્ડ નહીં થાય ત્યાં સુધી નર ઘોરાડ આપવામાં નહીં આવે, કારણ કે વીજલાઇનના કારણે જ કચ્છમાં ઘોરાડ પક્ષી મરી રહ્યા છે. ત્યારે બીજી તરફ વન વિભાગ અને ઉર્જા મંત્રાલય ઘોરાડના વિસ્તારની વીજલાઇન અંડરગ્રાઉન્ડ કરવા 5 વર્ષથી માત્ર વાતો જ કરી રહી છે. તેવામાં ગુજરાતનું ઘોરાડ અભયારણ્ય અને ઘોરાડ માત્ર ઇતિહાસના પન્નાઓમાં જ રહી જાય તેવું લાગી રહ્યું છે. ત્યારે આશા રાખીએ કે લુપ્ત થતા ઘોરાડને બચાવવાની દિશામાં વન વિભાગ કંઈક ગંભીરતા દાખવે.
ગુજરાતનું સૌથી નાનું ને વિશ્વકક્ષાએ અત્યંત મહત્વનું અભયારણ્ય ઘોરાડ અભયારણ્ય કચ્છમાં આવેલું છે. અહીં માત્ર માદા ઘોરાડો જ બચી છે. માદા ઘોરાડોના અસ્તિત્વને બચાવી લેવા માટે રાજસ્થાનમાં સૌથી મોટું જે ઘોરાડ અભયારણ્ય આવેલું છે ત્યાં કને નર ઘોરાડની વસ્તી ખૂબ જ વધારે છે. તો ગુજરાત સરકાર અને રાજસ્થાન સરકાર વચ્ચે હાલ જે વાતચીત ચાલી રહી છે કે રાજસ્થાન સરકારમાંથી નર ઘોરાડ જો કચ્છના અભયારણ્યમાં લાવવામાં આવે તો ઘોરાડની જે વસ્તીનું સંવર્ધન થઈ શકે અને ચોક્કસથી ઘોરાડોની સંખ્યામાં પણ વધારો થઈ શકે. પરંતુ બંને સરકાર વચ્ચે હાલ જે વાતચીત ચાલી રહી છે તેનું હકારાત્મક ઉકેલ આવે તો ચોક્કસથી જે ઘોરાડોની સંખ્યા છે તેમાં વધારો જોવા મળશે. પરંતુ હાલ તો કચ્છમાં જે માદા ઘોરાડો છે તે નર ઘોરાડો વિના તેમનું સંસાર ખૂબ જ અધૂરું ને હાલ સૂનું લાગી રહ્યું છે. ભરતસિંહ ચૌહાણ, VTV ન્યૂઝ, કચ્છ.